ટીવી નાઇનના લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં અમે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બનાસકોઠો સાબરકોઠા કીડર સેંકડો ગામો ફરી આજે આવી પહોંચ્યા છીએ પ્યોર પ્રકૃતિએ ઈશ્વરે જેને એટલી બધી લીલોત્રી હરિયાળી આપી છે ભોળા લોકોના પ્રદેશમાં પવિત્ર લોકોના પ્રદેશમાં એટલે કે આદિવાસી વિસ્તાર કવાંટ શરૂઆતમાં મને નહોતો અડધું ક્વાંટ કહેતો હતો પણ સાચું ઉચ્ચા ઉચ્ચારણ છે કવાંટ કવાંટથી દસ કિલોમીટર દૂર એમપી છે દસ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર છે એકદમ બોર્ડરનું ગામ છે અહીંયા ધારાસભ્ય તરીકે વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે અહીંયા જે લોકો છે એમાં એકાદ સત્તાધારી પક્ષના એક હોદ્દેદારને બોલ્યા છે બાકીના મોટાભાગના આદિવાસી વિસ્તારના ભણેલા ગણેલા લોકો પસંદ કર્યા છે અમે ગ્રામીણ વિસ્તારમાં લોકો સાથે ફરતા હોય છે એમને પૂછશું કે સરકારનો વિકાસ અને દર્શકો ભાઈ ભાઈભાઈ આ વળી શું લઈને આવ્યા આ વિસ્તારનું આ ઓળખ છે તીર કામ છું સોરી અને આમ તો ડિબેટોમાં એટલી માથાકૂટ થાય ને મને એ લાગ્યું એકાદ હથિયાર રાખીને કરીએ તો સૌથી પેલો પ્રશ્ન છે ને તમારું નામ જીવનભાઈ દુરસિંહભાઈ રાઠવા અને શું કરો તમે હું મારે સરપંચ છે એટલે પંચાયત નું કામ કઈ હેન્ડલિંગ કરવાનું હોય મોકલે આ સરપંચના જ પરિવારના સદસ્ય આપણે આવી ગયા હા હાચું ભગવાન નું નામ લે આંગળી ઊંચી કરીને કહેવાનું આ સરકારની કામગીરી કેવી છે આ સરકારની કામગીરી બહુ સરસ છે કેમ કે પહેલાં અમે સ્કૂલે ભણવા જતા હતા ત્યારે ચાલતા જતા હતા અને તે ટાઈમે બસની પણ સુવિધા નહોતી ટેમ્પાવાળા લોકો અમને છે ને ધક્કો મારી મારીને બિહાડીને લઈ જતા હતા હવે આ ટાઈમે હમણાં હાલમાં બસની સુવિધા છે અને બધી રીતે સારું છે ગામડામાં રસ્તાની સુવિધા છે ગામડામાં રસ્તા એટલે સરકારના કામથી ખુ ખરેખર ગામડામાં રસ્તા છે હા કમ્પ્લીટ પાકા ડામા રોડ છે હા છે આ તીર

જે અમુક અમુક જે ડુંગરો વિસ્તારમાં તમે પણ હમણાં હાલ જાઓ તો એકદમ પાકા ડામર રસ્તા બની ગયા છે આ ધારાસભ્યનું કામ કેવું છે ધારાસભ્ય હવે વિપક્ષના નેતા થઈ ગયા ગુજરાત રાજ્યના પણ આ લગી અમે જોયા નહીં કેમ કે જોવા મળતા નહીં એ ગાંધીનગર ફરે એવું કે લોકો જોડે વાતચીત જ્યારે ફોન પણ વાત થાય તો કે અમને દેખવા નહીં મળતા એ રીતનો પ્રશ્ન ધારાસભ્ય ગુમ થઈ ગયા સહમત છો કોણ બોલશે તમે શું કહો તદ્દન વાત સાચી છે તારા સભ્ય જીતીન ગયા પછી અમારા ગામડાની અંદર કે બીજા કોઈ ગામડાની અંદર કોઈ જાહેર આઠ દસ ગામડા વચ્ચે મીટિંગ પણ નથી રાખી અને જોવા જ નથી મળતા અને ઓલરેડી આખા ગુજરાતની વિરોધ પક્ષના નેતા હોવાના કારણે એ કદાચ ગાંધીનગર રહેતા હોય પણ ખરેખર આ પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ અને પ્રજાની વચ્ચે આવવું જોઈએ એ ધારાસભ્ય વિપક્ષના નેતા છે એટલે કદાચ વ્યસ્ત એટલે સાવ નથી આવતા નથી આવતા સાવ સાવ નથી આવતા છેલ્લે ક્યારે જોયેલા ઘણો ટાઈમ થઈ ગયો નથી જોયા હમણાં કેટલાક યુવાનોને પૂછે એજ્યુકેશનનું કેવું ચાલે છે એજ્યુકેશન સારું ચાલે છે અહીંયા ઘડી મતલબ કે પહેલાં જે એજ્યુકેશન મળતું હતું ને એના કરતાં હવે બેટર છે બહુ સારું છે બધી જગ્યાએ આપણને એજ્યુકેશનની બાબતે તો સારું છે સરકાર પછી હું અંજર સાચો છે કેટલા ગ્રામનો છે તો અમને પૂછે બહુ હાઈટ તમારી લાભાઈ હે આમ થાંભલા હેઠે નીકળો ને હાથ ઊંચો ન કરો તાર અડી જાવ કેટલા ફૂટ હાઈટ છે મારી એક્ચ્યુઅલી માં આંકડો ખબર નહીં પણ છ ની આજુબાજુ ખરી ઉપર હશે છ બહુ લાંબા શું કામ કરે છે કઈ નહીં મેં તો અહીંયા એક છોટાદેપુર જિલ્લો છે એમાં હું એક મારી આદિવાસી લોકલ હું ચેનલ ચાલુ છું અને અહીંયાના લોકો જે એજ્યુકેશન નહીં લીધેલું પછી આ પિંડુભાઈની જે કાર્ય એક્ટિવિટી હોય તો જે બી આ છોટાદેપુર જિલ્લાની અંદર સારી એક્ટિવિટી કરે જે લોકો માટે કામ કરીને જે કામ રાજ્ય સરકારની કામગીરીમાં લોકોની હું ફરિયાદ છે સમસ્યા

મોટા મોટા પ્રશ્ન મોટા ભાગે અમારે સૌથી વધારે પ્રશ્ન હતા સ્કૂલોના હમણે ગોજારિયા સ્કૂલ જેવા જાવ કે પછી ગામો ગામોમાં પ્રાથમિક શાળા જોવા જાઓ સ્માર્ટ રૂમો બની ગયા છે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમારા માટે ખૂબ જ કામ કર્યા છે હું અહીંયા આવડો મોટો શો કરું છું તમે હું હેઠું જોઈ છે કઈ હું જો ખોવાઈ ગયું કઈ આમ ક્યાર ના આમ આમ ઉભા આમ ક્યાર ના અહીંયા અમે એટલી બધી માથાકૂટ કરી છે तीर, तीर काम टू मजला एम तुम्हें हेठे हो जाते ना ना तीर काम टू जो <laughs> होता केऊ जाए विस्तार में हार से सरस ये तक लिमने थे ना 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 कितने उम्र थे हमारे तेरी सरस तो ये जी टू साइड वाल कपाव है <laughs> टू साइड वाला है करीस कबन ना छोकरा बोला तुम्हें कपाव लगे टू साइड आओ पहला आ वन साइड से वन साइड था ना ट्रेंड ना जमाना पर था

એક મહત્ત્વના કાર્યક્રમની અંદર અમને બોલાવ્યા એ બદલ એમને દિલથી આભાર રાખે છે અને જે કંઈ આપના તરફથી કવાટ વિસ્તારનું જે કંઈ પ્રશ્નો કર્યા એમાં મહત્ત્વના પ્રશ્નો હતા અને એ પ્રશ્નોના જવાબ બી આપ્યા અને મોટા ભાગે જે સમસ્યા હતી અગાઉ કોંગ્રેસની સરકારમાં પણ ઘણી મોટી સમસ્યાઓ હતી છેલ્લા દસ પંદર વર્ષની અંદર થોડો સમય તો લાગ્યો પણ અત્યારે અંતરિયાળ ગામડાની અંદર પણ ખૂબ સારો વિકાસ થઈ ગયો છે પાણીની પણ સગવડ થઈ ગઈ છે અને રસ્તાઓ જ્યાં નથી જતા ત્યાં પણ ડાંબર રોડ થઈ ગયા છે હાલમાં એવો કોઈ ભાગ્ય જ કોઈ વિસ્તાર હશે કે જ્યાં રોડ રસ્તા મને યાદ આવી ગયો શૌચાલયો કેવું છે ઘરે ઘરે શૌચાલય ટાર્ગેટ પૂરું કર્યું છે ચાલુ જ છે હજી પણ કામગીરી ચાલુ છે અને ઘરે ઘરે અમારા આ ટ્રાયબલ વિસ્તાર છે અહીંયા અમારા વિસ્તારમાં વધારે પેલા સાપ કે વધારે જોવા મળતા એના ડંગથી અમારે વધારે સમસ્યા હોય છે જેમાં બાથરૂમના લીધે અમારે જે ટ્રાઇબલ એરિયો જે જંગલમાં જવું પડે પણ અમારા કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબે ઘરે ઘરે બનાવ્યા છે અને હજી પણ ચાલુ જ છે કામગીરી પૂરી કરાવી દેજો સ્વચ્છતાનું કેવું સ્વચ્છતાનું સરખું ધ્યાન રાખજો સ્વચ્છતાનું તો ચાલુ જ છે અમારે જે ગામડા લેવલે તમે અત્યારે પણ જાઓ તો સૌથી સારા ગામમાં તમને જોવા મળે જે આજુબાજુનો વિસ્તાર છે સૌથી આ ટ્રાયબલ એરિયો છે આ જંગલ વિસ્તાર છે અહીંયા સ્વચ્છતા સૌથી સુંદર રહે છે તો કેટલાક ગામો જોઈએ દુઃખ થાય છે ક્વાંટમાં જ્યારે અમે પસંદ કર્યું ત્યારે અમને શું કે બહુ જ રસ્તાઓની સ્થિતિ ખરાબ હશે અમે એક બે સ્કૂલમાં પણ જઈ આવ્યા પાછું નામ ભૂલી ગયો રૂપસંગપુર કેવું રાયસંગપુર સ્કૂલ પણ સારી છે રાજ્ય સરકારની કામગીરી સરસ દેખાઈ રહી છે અને આ લોકો યુવાનો છે આમના હાથમાં સત્તાનું સુકાન છે વધુમાં વધુ લોકોનું ભલું થાય એવું કરજો ભ્રષ્ટાચાર હાવ નહીં કરતા જ્યાં ભલે ઉપર બધા કરતા જે કરતા હોય તો પણ સ્વચ્છતા રાખજો શૌચાલયો પૂર્ણ થયું કરજો સો ટકા સાક્ષરતા આવે એવું આપજો વચન આપી દો વચન છે અને હજી અમે કામ પાંચ વર્ષ પછી હું પાછો પૂછવા આવ્યો પાંચ વાર પૂછી પૂછવા પણ આવજો મારી જોડે મોટી સંખ્યામાં મારી જોડે યુવાઓ છોકરાઓ છે મને હમણાં એક 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 જુનાગઢ જિલ્લામાં એક કરુણ ઘટના બની ગઈ કે સગા પિતાએ અંધશ્રદ્ધામાં દીકરીનો જીવ લ્યો એટલે એની પણ મહેનત કરજો સરપંચ સાહેબ તમને કહું છું અંધશ્રદ્ધા અટે એવું કરવાનું અંધશ્રદ્ધા તો હું માનતો નથી સાહેબ લોકોનો મને એ કરવાનું લોકોને પણ કહીએ છે પણ અમારે આ લોકો સમજતા નથી એટલે હવે સમજણ પાડીશું અમે મિટિંગ કરીને એની જાગૃતિનું કામ કરવાનું તો આ તું ક્વા ક્વા નહી ક્વાટ થી ભાઈ ભાઈ ફરી એક નવી વિધાનસભા તરફ જઈ રહ્યા છે